હેલો એવરીવન, વેલકમ ટુ કિરણ્સ કિચન. આજે આપણે એકદમ નવી જ રેસીપી જોવાના છીએ. તમે કદાચ આ રેસીપી પહેલી જ વાર જોશો. તમે બધાએ દાલ બાટી તો ખાધી જ હશે, પણ આજે આપણે ચા સાથે ખાવાની બાટીની રેસીપી જોવાના છીએ. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તેના માટે મેં અહીં 1 કપ બાજરીનો લોટ, 5 ચમચી ઘી અને 1/2 ચમચી મીઠું લીધું છે. હવે આપણે બાજરીના લોટને ચાળીને લેવાનો છે. બાજરીનો લોટ હંમેશા ચાળીને જ લેવો. બાજરીનો લોટ ચળાઈ ગયા પછી તેની અંદર આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા પછી આપણે ઘી પણ અંદર એડ કરી દઈશું. થોડું થોડું ઘી ઉમેરતા જઈશું અને પછી આપણે બધું મિક્સ કરી અને પછી પાછું બીજું ઘી ઉમેરી દઈશું. આપણે જે કપમાં ઘી લીધું છે તેની અંદર પણ થોડો લોટ ઉમેરી અને બધું જ ઘી લઈ લેવાનું છે. હવે આપણે લોટ અને ઘી અને મીઠું બરાબર મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે આપણે મુઠ્ઠી વાળીએ તો સરસ આવી મુઠ્ઠી વળી જાય છે લોટની. આટલું આપણે ઘી પરફેક્ટ છે. હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને કણિક બાંધતા જઈશું. આપણે આ કણિક બાંધવામાં 1/4 કપ જે હોય છે તેમાંથી 1 ચમચી ઓછું એટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને ચમચીનું માપ લઈએ તો 7 ચમચી જેટલું પાણી લીધું છે. અને તમને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે 5 થી 7 મિનિટ લોટને સરસ રીતે આપણે મસળવાનો છે. હવે આપણે જ્યારે પૂરી બનાવીએ છીએ ને લૂવો આ બનાવીએ છીએ તેટલું જ લૂવું લઈ અને હથેળીની મદદથી આવી રીતે પ્રેસ કરી અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે બાટી તૈયાર કરવાની છે. વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં. બધી જ બાટી આવી રીતે તૈયાર કરી લઈશું. જેટલો લોટ વધારે મસળીશું તેટલી જ બાટી સરસ થાય છે. હવે આપણે માટીની તાવડી લેવાની છે. તેને મેં પહેલેથી જ એકદમ ગરમ કરવા મૂકી દીધી હતી. માટીની તાવડી આપણે એકદમ સરસ રીતે ગરમ થઈ છે કે નહીં તે તપાસવા માટે આપણે તેની ઉપર આવી રીતે થોડુંક પાણી નાખીએ તો પાણી તરત જ બળી જાય છે. અને પાણી બળી જાય પછી આપણે આવી રીતે કપડાની મદદથી તાવડીને લૂછી નાખવાની છે. અને જ્યારે આપણે બાટી મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને આવી રીતે 1 વખત ફેરવી લીધા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને બાટીને ઉલટ પુલટ કરી અને બંને બાજુ સરસ રીતે શેકવા દઈશું. આપણી બાટી તૈયાર છે. તેને સર્વ કરી લઈએ. હવે આપણે 1 બાઉલમાં બધી જ બાટી મૂકી અને તેની ઉપર પણ આપણે ઘી રેડીશું. 4 થી 5 ચમચી જેટલું અથવા તો તમને ભાવે તેટલું ઉપર ઘી નાખી શકાય. આ બાટી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે અને આ બાટી ચા કે દૂધ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ અને ઓછા ટાઈમે આ બનતી રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. અને જો મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો. બાટીને આપણે આ 2 કટકા કરીને પણ ખાઈ શકાય છે અને તમને જો આવી રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે નાના કટકા કરીને ભાવે તો તમે તેવી રીતે પણ નાના કટકા કરીને પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.